મિત્રો, ટપકની દેખરેખ માટે શું કરવું જોઈએ? તો ટપક આપણી જામ થઈ ગઈ હોય, ટીપા ન પડતા હોય, તો તમારે આપણે આંધળી ગૌ કૃપામૃતમ જીવામૃતમ આંકડો એવું પતાવેલ ટપક જામ થતી હોય છે. તો પહેલાં તો ફિલ્ટર સારી રીતે કરવાનું, એટલે જામ ઓછી થાય. જો થઈ જાય તો સલ્ફ્યુરિક એસિડ હોત આપણે આપીએ કેવી. એક એકરે 2 થી 3 લિટર હોય. ફોસ્ફરસ એસિડ આવે, હાઇડ્રોક્લોરિક એસિડ આવે, એ તો કેમિકલી કહેવાય. નળી સાફ કરવા અને એ સડાવી પછી 24 કલાક કે 48 કલાક નળીન પડી રહેવા દેવી. પછી એને પાણીથી સાફ કરી દેવાની. ટીપા પડી જાય એટલે તરત બંધ કરી દેવાની હોય. અને જો પછી આ રીતે બોરિયા ખોલી નાખવાના. અને એસિડનો ઉપયોગ કરતા હોય હાથમાં મોજા પહેરવા જરૂરી. પણ આપણે ગાય આધારિત ખેતી કરતા હોય એને તો એનો ઉપયોગ ન કરાય. એના માટે ગાયનો ગૌમૂત્ર લેવાનું 100 લિટર. પછી આપણે સગવડતા હોય તો 200 લિટર એ વાપરીએ. કહો 100 લિટર વાપરી અને એમાંય નળીઓમાં પાણી ચાલુ કરીને બંધ કરી દેવાનું. પછી 24 કલાક કે 48 કલાક એમના રહેવા દેવાનું. પછી ફરી વખત મોટર ચાલુ કરી આ રીતે પાણી કાઢી નાખવાનું બહાર, એટલે આમાં કસરું આવી જાય. જ્યાં સુધી કસરું આવે ત્યાં સુધી સાફ કરતું રહેવાનું. કસરું દેખાય કારણ આ રીતે અંતે કસરું નીકળી જાય. કસરું આવે શરૂ આવે ત્યાં સુધી હાકવાનું પસંદ બંધ કરી દેવાનું. અને રાસાયણિક આપણે કેમિકલવાળું આવે, સલ્ફ્યુરિક એસિડ, ફોસ્ફરસ એસિડ. ફોસ્ફરસ એસિડ તો સારો, પણ સલ્ફ્યુરિક અને હાઇડ્રોક્લોરિક એસિડ જમીન માટે નુકસાનકારક કહેવાય. નાના મોલને નુકસાન કરે હોતે. ફોસ્ફરસ એસિડ કામય કરે, પણ ગાય આધારિત ખેતી કરતા હોય એના માટે ગૌમૂત્ર લઈ લેવાનું. અને એનો ઉપયોગ કરી નળીઓ સાફ કરવાની. પછી આ રીતે બંધ થઈ ગયું હોય, બોરિયું બંધ હોય, તો એને આપણે પ્લાસ્ટિકનો ડંડો લાકડાના ડંડાથી ઠબકાર કરવાનું. એસિડ કે ગૌમૂત્ર સડાવ્યા પછી બંધ હોય એ બ્લોક, એટલે એ ખુલ્લી જાય. પોસો પોસો મારવાનું એટલે એ ખુલ્લી જાય. આ રીતે ના આપણા પાકના છોડવા પણ નબળા હોય, પાણી ન પડતું હોય એટલે.
આ રીતે મને ટીપા પડવા, આ રીતે કરી નાખવાની જાત. ચાલુ થઈ જાય, એમ અમુક અમુક બંધ હોય તો આ રીતે પછી ચાલુ કરવા પડે. આપણે જીવામૃત અમૃત અમુક આંકડો ગમે ચડાવતા હોય, વેન્ચર નળી એવી હોય એને આ રીતે કપડું બાંધી દેવાનું, એટલે નળી ઓછી જામ થવા કરે. કપડું બાંધી દેવાનું આડલાનું હોય તો પછી હાલે બાંધીને પછી આપણે જે હલાવવાનું નહીં, કાંઈ પણ જીવામૃત હોય કે વેસ્ટ ડિકમ્પોઝર હોય કાંઈ પણ હલાવવાનું હોય બેરેલ એમ નામ રહી તળિયે બેઠો રહે કસડો કાળી બંધ દેવાનું શરીરથી સડાવવાનું. આજે અત્યારે આંકડો ચડાવવાનો છે, આંકડો અંદર આવવાનો બીજી વખત ચડાવવાનું પ્રસાદ પછી. આકડા નો દ્રાવણ